નમસ્તે દોસ્તો, ખબર છે આજે હું તમને મળવા આવી જ રહ્યો હતો કે અરે આ સુમિત દોડતી દોડતી ક્યાં જઈ રહી છે? ચાલો આપણે પણ જોઈએ. મીના, મીના, મારા બાપુજી શહેર ગયા હતા ને, ત્યાંથી તેઓ એક નવો રેડિયો લાવ્યા છે. અરે વાહ સુમિત, અને ખબર છે આપણો મનપસંદ કાર્યક્રમ મસ્તીની પાઠશાળા હવેથી સાંજે 5:30 ની જગ્યાએ 7 વાગે રેડિયો પર આવશે. એનો અર્થ છે આપણે રમ્યા પછી આરામથી એને સાંભળી શકશું. મીના, કાલથી આપણે બધા દોસ્ત આ કાર્યક્રમ સાથે બેસીને સાંભળીએ તો કેટલી મજા આવશે. કેટલી મજા આવશે, મીઠું પણ સાંભળશે. સુમીએ મીના, બહાદુર, રાણી અને સુનિલને બરાબર 7 વાગે પોતાના ઘરે આવવા કહ્યું. સાંજે બરાબર 7 વાગે સુમી, મીના, રાણી અને સુનિલે મળીને સુમીના નવા રેડિયો પર પોતાનો મનપસંદ કાર્યક્રમ સાંભળ્યો. પણ આ બહાદુર ક્યાં રહી ગયો હતો? દોસ્તો, તમે સાંભળી રહ્યા હતા મસ્તીની પાઠશાળા. આશા છે તમને મજા આવી હશે. અરે ત્યાં જુઓ, બહાદુર આવી ગયો. કાર્યક્રમ શરૂ થઈ ગયો. શું શરૂ નહીં બહાદુર, કાર્યક્રમ તો પૂરો પણ થઈ ગયો. પૂરો થઈ ગયો? હા, કાર્યક્રમનો સમય તો 7 વાગ્યાનો હતો અને હવે 7:30 વાગી રહ્યા છે. તો ક્યાં રહી ગયો હતો? એ હું. કોઈ વાત નહીં બહાદુર, તું અમારી સાથે આ કાર્યક્રમ ફરીથી સાંભળી લેજે. ઠીક છે મીના. એક મિનિટ બહાદુર, મારી પાસે આ ભમરડો છે, ચાલો થોડી વાર આનાથી રમીએ. ઠીક છે સુનિલ. મેં આ દોરીને લપેટી અને આ ધરતી પર પડે છે. હા સુમી, અને ફરી રહેલા ભમરડા ની એક તરફ ટોર્ચ નો પ્રકાશ પડી રહ્યો છે એટલે કે દિવસ, અને બીજી તરફ જ્યાં પ્રકાશ નથી એટલે રાત. બિલકુલ આવી જ રીતે ઘૂમી રહેલી પૃથ્વી પર જે તરફ સૂરજનો પ્રકાશ પડે છે ત્યાં હોય છે દિવસ, અને જ્યાં પ્રકાશ નથી પડતો ત્યાં રાત. આ તો સાચે જ કમાલ છે, મને તો આની પહેલા ખબર જ નહોતી. આગલા દિવસે વર્ગમાં બહાદુર, તું પણ ગયો હતો સુમીના ઘરે કાર્યક્રમ સાંભળવા, હવે તું કંઈક બતાવ. એ તો બેન, કાલે હું સુમીના ઘરે મોડો પહોંચ્યો અને ત્યાં સુધી કાર્યક્રમ પૂરો થઈ ચુક્યો હતો. તો એમ વાત છે. પણ બેન, કાલે મીના અને સુમીએ ભમરડા અને ટોર્ચ ની રમત થી મને એ સમજાવ્યું કે ધરતી પર દિવસ અને રાત કેવી રીતે થાય છે. શાબાશ, આ તો સાચે જ બહુ સારી વાત છે કે તે તારા મિત્રો પાસે એક નવી વાત શીખી. અને તે જ દિવસે સાંજે. બહાદુર, તું આ સમય સુમીના ઘરની બહાર શું કરી રહ્યો છે? મીના, કાલે તો હું મોડો આવ્યો હતો, પણ આજે તું, સુનિલ અને રાની મોડા પડ્યા છો. સુમી પણ ઘરે નથી. પણ કાર્યક્રમ તો 7 વાગે શરૂ થાય છે. હા મીના, 7 જ વાગ્યા છે. 7 વાગ્યા છે? આવું કેવી રીતે થઈ શકે? હજી 10 મિનિટ પહેલા મેં લાલજીની દુકાન પર સમય જોયો હતો, ત્યારે તો 6 જ વાગ્યા હતા. બહાદુર, હજી 7 નથી વાગ્યા, આજે તું જલ્દી આવી ગયો છે. નહીં મીના, 7 વાગી ગયા છે. ચાલો એક કામ કરીએ, સુમીના ઘરમાં જે ઘડિયાળ છે તેમાં જોઈ લઈએ કે શું સમય થયો છે. ઠીક છે. આ જો બહાદુર, ઘડિયાળમાં 6:15 વાગી રહ્યા છે. છે ને? એ તો છે ને મીના, મને ઘડિયાળમાં સમય જોતા નથી આવડતું. બહુ પહેલા બેને ક્લાસમાં ઘડિયાળમાં સમય જોતા શીખવાડ્યું તો હતું, પણ ત્યારે મને સમજ ના પડી.
અને મેં એમને બીજી વાર પૂછ્યું પણ નહોતું. હવે હું ક્યારે સમય નહીં જોઈ શકું. આવી રીતે ઉદાસ ના થા બહાદુર, થોડી જ વારમાં સુમી, રાણી અને સુનિલ પણ આવવાના છે. અમે બધા મળીને તને શીખવાડીશું કે ઘડિયાળમાં જોઈને સમય કેવી રીતે ખબર પડે. અને પછી જ્યારે રાણી અને સુનિલ સાથે સુમી પોતાના ઘરે પહોંચી તો. મીના, તું કવિતા શરૂ કર. ઠીક છે સુમી, ધ્યાનથી સાંભળજે બહાદુર. ધ્યાનથી જુઓ આ ઘડિયાળમાં અને કામની સમજો વાત. 12 અંકો છે એની ઉપર અને ફરે છે બે હાથ. હાથ જે લાંબો મિનિટ બતાડે, 60 મિનિટ નો ચક્ર બનાવે. કલાક બતાવે નાનો હાથ, સવાર સાંજ હોય કે દિન રાત. નાનો હાથ જો 4 પર હોય, લાંબો હાથ જો 12 પર હોય, તો સમય બતાવો મારા મિત્રો. નાના હાથે જો અડ્યો બેને અને લાંબા હાથે પકડ્યો ત્રણ, કોણ મને બતાવશે આ સમય? સમય થયો છે 2:15. નાનો હાથ હવે છે 8 પર અને લાંબો હાથ છે 6 પર, તો શું કહે છે સમયનો પાઠ? ઘડિયાળમાં વાગ્યા 8:30. સમજી ગયો. જેમ કે આ વખતે ઘડિયાળનો નાનો હાથ છે 6 થી થોડો આગળ અને લાંબો હાથ છે 6 પર, તેનો અર્થ છે સમય થયો છે 6:30, છે ને? હા બહાદુર, તું તો આટલી જલ્દી શીખી પણ ગયો. હા મીના, હવે મને સમજાઈ ગયું છે કે ઘડિયાળમાં સમય કેવી રીતે જોવામાં આવે છે. હવેથી હું પણ દરેક જગ્યાએ ખરા સમય પર પહોંચી જઈશ. ભાઈ વાહ, આજે તો બહાદુરે સમય જોવાનું પણ શીખી લીધું અને પોતાના મિત્રો સાથે બેસીને મસ્તીની પાછળ કાર્યક્રમ પણ સાંભળ્યો અને પછી આગલા દિવસે વર્ગમાં. કાલનો કાર્યક્રમ સાચે જ બહુ સરસ હતો બેન. એમ? એટલે તું ખરા સમયે પહોંચી ગયો હોઈશ, બરોબર ને બહાદુર? જી બેન, એ તો. હા હા, બોલ શું વાત છે? ગયા વખતે હું મોડો એટલા માટે પડ્યો હતો કારણ કે મને ઘડિયાળમાં સમય જોતા નહોતું આવડતું અને મને ક્લાસમાં બધાની સામે તમને પૂછવામાં શરમ આવતી હતી. પણ કાલે મીના, સુમી, સુનિલ અને રોશનીએ મને એક કવિતા સંભળાવીને સમય જોતા શીખવાડ્યું અને હવે હું તેને ક્યારે નહીં ભૂલું. બહાદુર, આ તો બહુ સારી વાત છે કે તે તારા મિત્રો પાસેથી કંઈક શીખ્યું જે તને નહોતું આવડતું. બાળકો, એવું જરૂરી નથી કે આપણે ફક્ત આપણા ટીચર કે મોટાઓ પાસેથી શીખી શકીએ છીએ, પણ આપણે આપણા મિત્રો અને સરખી ઉંમરના લોકો પાસે પણ ઘણી બધી વાતો શીખી શકીએ છીએ. હા બેન, હવે તો હું પણ આ બધું મારા નાના ભાઈ બહેનોને શીખવાડીશ. ભાઈ બહેનોને પણ શીખવાડીશ, મિત્રોને પણ જણાવીશ. ભાઈ વાહ, બહાદુર તો સાચે જ પોતાના મિત્રો પાસેથી કંઈક નવું શીખ્યો અને હવે દરેક જગ્યાએ બિલકુલ ખરા સમયે પહોંચી જાય છે. ચાલો જરા જોઈએ કે મીના અને મીઠું શું નવું કરે છે. મોટાઓ શીખવે જ્ઞાનની વાતો, બતાવે છે રાહ ખરી, પણ મિત્રો પણ શીખવાડી શકે અમને વાતો નવી નવી. કેટલી સુંદર કવિતા બનાવી છે આ બંને. હવે સમય છે એક મજાના ગીતનો. રમત જ્ઞાન દોસ્ત બનાવવા બધું શાળા શીખવાડે, ચાલો જઈએ શાળાએ ક્યાંક મોડું ના થઈ જાય. શિક્ષક ક્યારેક શીખવાડે, દોસ્ત ક્યારેક સમજાવે, ચાલો જઈએ શાળાએ ક્યાંક મોડું ના થઈ જાય. ચાલો જઈએ શાળાએ ક્યાંક મોડું ના થઈ જાય. શાળા મળીએ સાથે,
અરે આ શું, તમે બધા પણ સાથે ગાતા હતા? ગીત જ એટલું મજાનું હતું. ચાલો હવે જોઈએ મીનાના બેન આજે પોતાના વર્ગમાં કઈ રમત રમાડે છે. બાળકો, આજની રમત છે બહુ અનોખી. ભીત ખોલવાનું છે આપણે તેનું, જે બેઠો છે વચમાં છુપાઈને. હું તમને બધાને ચાર પ્રખ્યાત વ્યક્તિઓના નામ બતાવીશ. તમારે કહેવાનું છે કે આમાંથી કયું નામ બાકી ત્રણ થી અલગ છે અને શા માટે. તો શરૂ કરીએ. હા બેન. તો એ ચાર વ્યક્તિના નામ છે અટલ બિહારી વાજપાઈ, એપીજે અબ્દુલ કલામ, રાજીવ ગાંધી અને ઇન્દર કુમાર ગુજરાલ. બેન, મને લાગે છે સાચો જવાબ છે શ્રી ઇન્દર કુમાર ગુજરાલ, કેમ કે તેમનું નામ ઈ થી શરૂ થાય છે અને બાકી ત્રણેયના નામ અ થી શરૂ થાય છે. અચ્છા દીપુ, શું શ્રી રાજીવ ગાંધી નું નામ પણ અ થી શરૂ થાય છે? આ નામ તો હું ભૂલી જ ગયો બેન. બાળકો, જો તમે ધ્યાનથી વિચારશો તો તમે જરૂર આનો જવાબ શોધી શકશો. હું સમજી ગઈ બેન, સાચો જવાબ છે શ્રી એપીજે અબ્દુલ કલામ, કેમ કે તેઓ ભારતના રાષ્ટ્રપતિ હતા, જ્યારે કે શ્રી રાજીવ ગાંધી, શ્રી ઇન્દર કુમાર ગુજરાલ અને શ્રી અટલ બિહારી વાજપાઈ, એ ત્રણ જણ તો આપણા દેશના પ્રધાનમંત્રી હતા. બિલકુલ સાચો જવાબ રોશની. તો મજા આવી બાળકો? હા બેન. લાગે છે તમને પણ બહુ જ મજા આવી. તો ઠીક છે, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને એક નવી રમત સાથે. ત્યાં સુધી તમારી પ્યારી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી kuchkendrispo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. ક્યાં ભણવાના ચટપટ ઉપાય હોય પહેલી, જો ઉકેલ બી મીના પાસ છે એની ચાવી. ભણો ભણાવો, અંગ્રેજી કે તાતાધીન ના હોય ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ મીના કરજે બધું ખુશહાલ. ભણો ભણાવો.